हेलो विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत छे सौनुं। आपणे प्रकरण नंबर 8 कुदरती संसाधनोनी कई चर्चा करी रह्या हता। घणुं बधुं आपणे जाणी चूक्या छीए अने हजु घणुं बधुं आपणे जाणवानुं छे, तो एना माटे तैयार थई जाओ। फरी एक वार कंईक नवी नवी वातो, फरी एक वार कंईक नवं मटिरियल, अने आपणे हवे आगळ आ सीरीजनी अंदर जई रह्या छीए। तो गया अंके आपणे शुं शीखेला, થોડુંક માહિતી મેળવી લઈએ। ગયા અંકે આપણે શીખેલા કુદરતી સંસાધનના પ્રકારો, કુદરતી સંસાધનના પ્રકારો કેટલા છે? સાત, ત્રણ છે। કયા કયા આધારે? તો પહેલું છે માલિકીના આધારે। માલિકીના આધારે કુદરતી સંસાધનના કુલ કેટલા પેટા પ્રકાર છે? સાત, ત્રણ પેટા પ્રકાર છે। તમે સમજાયેલું કોઠાની અંદર વ્યવસ્થિત અમને યાદ છે, તો એ માલિકીના આધારે ટોટલ ત્રણ પેટા પ્રકાર પડે છે। ત્યારબાદ બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે ટોટલ ચાર પેટા પ્રકાર પડે છે। અને ત્યારબાદ છેલ્લે છે પુનઃપ્રાપ્યતાને આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે બે પેટા પ્રકાર પડે છે। આવી કંઈક માહિતી આપણે ગયા અંકે જોયેલી। જો તમે આ વિડીયો નથી જોયો તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો અને ફરી એકવાર આ વિડીયોને નિહાળી શકો છો। હવે આપણે આગળ જોવાના છીએ સંસાધનોનું સંરક્ષણ, એટલે કે સંસાધનોનું રક્ષણ કરવું। તો સાહેબ ફરી એકવાર અથડો પડે છે, કંઈ સમજાયું નહીં, સંરક્ષણ એટલે શું? સંસાધનોનું સંરક્ષણ એટલે કુદરતી સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન। યોગ્ય વ્યવસ્થાપન કુદરતી સંસાધનોનું જો કરવામાં આવે તો સંસાધનોને બચાવી શકાય છે, એવી વાત આપણે આજે શીખવાના છીએ। કંઈ વધારે મગજ આમ તેમ ફેરવો નહીં, મારી સામે જો અહીંયા ધ્યાન, એવું વાત કરવાની છે કે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવામાં આવે છે। જો કુદરતી સંસાધનોને યોગ્ય રીતે ગોઠવવામાં આવે ત્યારબાદ તેનો વપરાશ ચાલુ કરીએ તો સંરક્ષણ એક થયું કહેવાય, બરાબર છે? જેના કારણે કુદરતી સંસાધનોનો આપણે વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરીશું અને જેના લીધે આવનારા સમયની અંદર કુદરતી સંસાધનો વધુ માત્રામાં ઉપલબ્ધ મળી રહેશે એવો કાર્યક્રમ સંરક્ષણને લીધે થાય છે। સાહેબ બરાબર છે, સંરક્ષણ અમારે કરવું છે, અમારે સંરક્ષણ કરવું છે કુદરતી સંસાધનોનું, પણ કેમ? શા માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે? કેમ કરવાનું સાહેબ, એ તો સમજો જો ચોખ્ખી વાત છે। પહેલી વાત આપણે કંઈક એવી કરીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ક્યારેય ખૂટવાની જ નથી, એ ભાઈ હંમેશા કંઈક ને કંઈક માગતો જ રહેશે, એનું ઈચ્છા પોટલું ક્યારેય પૂરું થવાનું જ નથી। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એની સામે કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે કે માણસ જો કુદરતી સંસાધનોનો વપરાશ વધારતો જશે તો આ કુદરતી સંસાધનો એક સમય ખૂટી જશે, કારણ કે માણસ એની જરૂરિયાતો અમર્યાદિત છે। આજે માણસ છે ને, આજે એ માણસને પહેલાં ચાલતા શીખવાડે, ચાલતા ચાલતા શીખવાડ્યા બાદ પછી ભાઈએ કીધું ભાઈ નહીં, પગ દુખે છે, બહુ જ પગ દુખે છે, સાયકલ લઈ આપો, એને સાયકલ લઈ આપી, પછી આ સાયકલ ચલાવવા માંડ્યું, સાયકલ ચલાવીને સ્કૂલે જતો, ટ્યુશને જતો, બધી જગ્યાએ આમ તેમ ફરતો, પછી કે બહુ પગ દુખે છે, બહુ, અરે પેડલ મારી મારીને થાકી જવાય છે, એક કામ કરો બાઇક લઈ આપો, અને બાઇક લઈ આપી, પછી ભાઈ તો નત નવા હોર્ન નખાયા અને રસ્તા ઉપર નીકળી પડ્યા, પછી આ ભાઈ એક સમય એવો આવ્યો તો કે બાઇક નહીં યાર, વરસાદમાં જઈએ પલ્લી જવાય, એક કામ કરો ફોર વ્હીલ લઈ આપો, અને આમને આમ ફોર વ્હીલ, પછી તો ભાઈ લક્ઝરી બસ, પોતાની પ્રાઇવેટ, બરાબર છે, અરે નત નવા સાધનો લઈ આવ્યો, છેલ્લે વાત હેલિકોપ્ટર સુધી પહોંચી ગઈ, પોતાનું પ્રાઇવેટ જેટ પ્લેન લઈ લીધું, અને એક ટાઈમ તો એવો આવ્યો ભાઈએ કીધું જો હવે ભગવાને બે પાંખો આપી દીધી હોય તો મજા આવી જાત કસમથી એમ। એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ક્યારેય ખૂટવાની નથી, બરાબર છે? માનવ સર્જિત સંસાધનને એ બી પાછું પુનઃપ્રાપ્ય અખૂટ, એટલે માનવીની જરૂરિયાતો, એટલે આ માનવીની જરૂરિયાતો સામે કુદરતી સંસાધનો મર્યાદિત છે, ક્યારે
આ માણસ કુદરતી સંસાધન વગર રહી શકવાનો નથી અને એની જરૂરિયાતોને કારણે એક સમય એવો આવશે કે કુદરતી સંસાધનો પૂરા થઈ જશે. એટલા માટે આપણે સંરક્ષણ કરવું અનિવાર્ય છે. એટલું જ નહીં, માણસે છેલ્લા 100 વર્ષની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને એટલી બધી આગળ વધારી દીધી, એટલી બધી આગળ વધારી દીધી કે ના પૂછો વાત. અરે બહુ જ વિકાસ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આ માણસે કર્યો છે. નત નવા યંત્રો ને નત નવી ટેકનોલોજી સાથે ભાઈ આજે આવી ગયો છે અને એને કારણે કુદરતી સંસાધનો જોખમમાં મુકાઈ ગયા. એટલું જ નહીં, પાછો અસાધારણ વસ્તી વિસ્ફોટ બી થયો, સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. તો જેટલી વસ્તી વધારે સામે એટલો વપરાશ પણ વધારે, એટલે એના કારણે કુદરતી સંસાધનો જોખમમાં મુકાઈ ગયા. બીજું આપણને કહે છે કે આ પરિસ્થિતિ જો ચાલુ રહી તો આનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે અને એ માનવીએ જ ભોગવવાનું છે. એટલે સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. આપણે ભવિષ્યની પેઢીઓને જો સંસાધનો બતાવવા હોય કે ભાઈ આવું કંઈક હતું જંગલ જેવું જ્યાંથી લાકડું મળતું હતું, જો એવું ભવિષ્યની પેઢીને બતાવવું હોય તો આ સંસાધનોનું સંરક્ષણ કરવું પડશે. નહીં ચાલે, ચાલશે જ નહીં, સંરક્ષણ કરવું જ પડશે. તો જ તમે આગામી પેઢીને બતાવી શકશો કે આવું કંઈક જંગલ જેવું સંસાધન હતું. એટલે એટલા માટે સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. સાથે સાથે તમને એવું કહે છે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જરૂરી બન્યું છે. અરે વિવેકપૂર્ણ, અરે દમ ધોકાર. ફર્નિચર જો ઊંચી ઊંચી બિલ્ડિંગો અને રોયલ ફર્નિચર, આવા ફર્નિચરને કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. લાકડું મળતું નથી, લાકડાના ભાવ આસમાને પહોંચી ગયા છે. એટલે વિવેકપૂર્ણ ઉપયોગ કરો, સાદાઈથી જીવન જીવો. સોફા ઉપરની બેસવાની જગ્યાએ ખુરશીમાં બેઠો, નીચે બેસો ને આવો બધો કાર્યક્રમ કરો. વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બીજું કીધું છે, સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ એ સંસાધનની અછત સાથે છે. જ્યારે સંસાધનો અછતમાં મુકાઈ જશે એટલે કે એનો વપરાશ બહુ વધી જશે અને સંસાધનો ખૂટવા માંડશે, ત્યારે સંસાધનોનું સંરક્ષણ જરૂરી બનશે. એટલે સંસાધનોની અછત ના સર્જાય એટલા માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને જ્યારે સંસાધનોની અછત સર્જાય ત્યારે સંરક્ષણ અનિવાર્ય બનશે જ, એવી વાત આપણે સમજવાની છે. વધારે હું કઈ મોટી વાત નથી કરતો, કોઈ જ મોટી વાત હું કરતો નથી. હું તો ખાલી એટલું કહું છું કે સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ જરૂરી બન્યું છે, બરોબર છે. બીજું આપણે વાત કરીએ કે આજના સમયમાં, વર્તમાન સમયમાં અમુક લોકો એવા છે, અરે અમુક લોકો તો એવા છે જે બે ફામ આડેધડ ઉપયોગ કરે છે, એટલે એવા લોકોને રોકવા જોઈએ. બીજું, સંસાધનોનો અવિવેક ભર્યો ઉપયોગ એને બંધ કરો પહેલાં તો. જો આ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અટકી જશે ને તમારું મારું અને આખી પ્રજાનું જીવન ધોરણ એ પણ નીચું આવી જશે અને જીવવું દુષ્કર બની જશે. લખી રાખજો આ વાત, સહી કરાયેલો મારી, જો આવો અવિવેક ભર્યો ઉપયોગ ચાલુ રહ્યો તો દાવ થઈ જવાનો છે. બીજી વાત આપણે કરીએ કે સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ, આનું આયોજન કરો. ખાલી આયોજન નહીં, ગંભીરતાથી આયોજન કરો. ગંભીરતાથી એનું આયોજન કર્યા બાદ આ સંસાધનોનું સંરક્ષણ યોગ્ય ગણો અને યોગ્ય ગણ્યા બાદ એને વપરાશમાં મૂકો, જેથી કરીને જે કંઈ પણ હવે કુદરતી સંસાધનો બચ્યા છે એને આગામી પેઢી વાપરી શકે અને ભવિષ્યમાં કંઈક આપણે એનો ઉપયોગ કરી શકીએ. સમજી ગયા? હા સાહેબ, સમજી ગયા. શા માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે? કેમ? સંસાધનોની અછત સર્જાઈ હોવાને લીધે. એટલે હવે શું કરીશું? તો કે પુનઃ ઉપયોગ થાય એવું એક આયોજન બનાવીશું અને આપણે ફરી એકવાર સંસાધનોનો નવો વપરાશ ચાલુ કરીશું. હા સાહેબ, હા, અમને પાક્કું સમજાઈ ગયું છે. તમે જે હમણાં વાત કરી એ પ્રમાણે અમારે આજથી જ આ સંસાધનોનું સંરક્ષણ ચાલુ કરી દેવું છે. પણ કઈ રીતે? સંસાધનોના સંરક્ષણ બાબતે કઈ કઈ બાબતો આપણે વિચારવાની છે
એમ નહીં હવામાં તીર માર્યું સંસાધનોનું સંરક્ષણ થઈ ગયું, એવું નથી। સંસાધનોનું સંરક્ષણ કરવું હોય તો એના માટે અમુક બાબતો વિચારવી પડશે, એ વિચાર્યા બાદ જ આપણે તેનું સંરક્ષણ કરી શકીશું। તો પહેલું કે જેઓ કોઈ એક દેશ કે પ્રદેશની અંદર જે કોઈ પણ સંસાધનો વપરાયા વિના પડેલા છે, અમુક છે પ્રદેશ, અમુક એવા દુર્ગમ પ્રદેશો છે, ઊંચા ઊંચા પહાડો, ઊંડી ઊંડી નદીઓ, આ બધી જગ્યાએ જે ખનીજો પડ્યા છે, આ બધા ખનીજો હજુ વપરાયા નથી, ક્યાંથી વપરાય, ત્યાં જઈ શકાય એવી પરિસ્થિતિ જ નથી, એટલો દુર્ગમ વિસ્તાર છે કે માણસનું મોત પણ થઈ શકે છે। તો આવા વિસ્તારોની માહિતી મેળવો, એ જગ્યાએથી સંસાધનોની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે એના ગુણધર્મો પણ જાણો અને એવી જાણકારી પણ મેળવો, બરાબર છે, જેના કારણે આપણે આગામી સમયમાં જ્યારે પણ સંસાધનોની અછત સર્જાશે ત્યારે એ સંસાધનોનો ઉપયોગ આપણે કરી શકીશું। એટલે આ પહેલી બાબત આપણે વિચારી કે જે કોઈ દેશ કે પ્રદેશની અંદર સંસાધનો વપરાયા વિના પડેલા છે એની જાણકારી મેળવો, ક્યાં કયા સંસાધનો રહ્યા છે, કયા કયા સંસાધનોની પ્રાપ્તિ થઈ શકે તેમ છે, આ બધું વિચારો અને પછી આગળ વધો। બીજો કાર્યક્રમ, બીજું આપણને એવું કહે છે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, અરે એકદમ તુચુક પ્રમાણમાં છે, એકદમ થોડા પ્રમાણમાં છે, તો એવા સંસાધનો કે જે પુનઃ અપ્રાપ્ય છે, અનવીનીકરણીય છે, એક વખત વાપર્યું તો બીજી વાર મળવાનું નથી, આ સાંભળી લેજો, તો એમનો વૈજ્ઞાનિક ઢબે નવો વપરાશ ચાલુ કરો, એનો વિચાર વિમર્શ કરો કે આને ઓછામાં ઓછું કઈ રીતે વાપરી શકાય, બરાબર છે, આવું બધું વિચારો, અરે મગજ ઘસો, માણસને આ સારામાં સારી ઉત્પત્તિ મળી છે। માણસનું મગજ એક નંબરનું વિચિત્ર પ્રાણી છે, દુનિયાનું સૌથી એક નંબરનું વિચિત્ર પ્રાણી, સમજી લેજો, જે તમને આપ્યું છે ને મને આપ્યું છે, એટલે આ મગજનો ઉપયોગ કરો અને વૈજ્ઞાનિક ઢબે જે સંસાધનો અનવીનીકરણીય છે, બીજી વાર નથી મળવાના, એનો વિચાર વિમર્શ કરો કે એને કઈ રીતે બીજી વાર આપણે વાપરી શકીએ, બરાબર છે, એટલે અનિવાર્ય હોય તો આવા સંસાધનોને બીજી વાર પણ વાપરી શકાય। ટૂંકમાં હું તમને એવું કહેવા માગું છું, આ બધું ભૂલી જાઓ, હું તમને એવું કહેવા માગું છું કે જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય હોય એવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરો। દાખલા તરીકે જંગલ, જંગલનું પ્રમાણ વધારી શકાય એમ છે, તમે કે હું રોજ વૃક્ષારોપણ કરીએ, બધા રોજે રોજ એક વૃક્ષ વાવીએ જ એવો જો સંકલ્પ લઈ લઈએ તો આવનારા લગભગ 500 કરોડો વર્ષો સુધી આપણને જંગલની ખૂટ અનુભવવાની નથી, બરાબર છે, અછત આપણને અનુભવવાની નથી, એટલે આવા સંસાધનોને જે વધારી શકાય એવા પ્રમાણમાં છે તો એવા સંસાધનોના વિકાસ માટે પ્રયાસ કરો, પ્રયત્ન કરો। તમારી સ્કૂલમાં એક વખત આયોજન થયું હશે વૃક્ષારોપણનું, કેમ કરાયું, કારણ કે જંગલો વધારવા જરૂરી છે। બીજું, જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તો એને થાવે તેમ મચી નહીં પડવાનું, જેમ તેમ વાપરવાનું નહીં, એને બચાવી રાખો, કરકસર ભર્યો એનો ઉપયોગ કરો, પેટ્રોલ ડીઝલ ધુમાડો જ કરે છે, પબ્લિકની વાત ના પૂછો, અરે જેમ તેમ જવા જ દે, ત્યાંથી ત્યાં ભોંપું ભોંપું હોર્ન, અરે કેવા કેવા હોર્ન વગાડ્યા, ગજબના હોર્ન વગાડે, અરે આવા લોકોને કહો કે ભાઈ પેટ્રોલ ડીઝલ મર્યાદિત પ્રમાણમાં છે, મર્યાદિત સંસાધન છે, અનવીનીકરણીય સંસાધન છે, જો એકવાર વાપરી નાખ્યું તો બીજી વાર મળવાનું નથી, તો આવા સંસાધનોનો કરકસર કરો, એમને સાચવો, બરાબર છે, જેથી ભવિષ્યમાં આપણને એ સંસાધનો વાપરવા મળે। બીજું કહે છે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે એમને જાળવી રાખવા, ક્યારનો આ જ વાત તો હું તમને કહું છું કે જે સંસાધનો મર્યાદિત છે એને વાપરવાના નથી, જેમ તેમ મચી પડવાનું નથી, વાપરો, કરકસર ભર્યો ઉપયોગ કરો, બરાબર છે, એવી વાત હું તમને સમજાવું છું, કોઈ મોટી વાત નથી કરતો, કોઈ મોટી વાત હું કરતો જ નથી, મોટી ને ખોટી વાત મારા મોઢે ક્યારે હશે જ નહીં, હું તમને એટલું કહું છું કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે એને જાળવી રાખવાના છે, બરાબર છે, એટલે આપણે હવે કંઈક નવું વિચારીએ, હવે એક કામ કરો, થોડાક નજીક આવી જાઓ, નજીક આવીને એવું વિચારો, આજના સમયમાં, હમણાં આપણે વાત કરી કે વિજ્ઞાન અને ટેકનોલોજી અરે કેટલો બધો વિકાસ કરી દીધો છે, તો એ વિકાસને વાપરો, હજુ ટેકનોલોજીનો વિકાસ થઈ શકે એમ છે,
તો ટેકનોલોજીનો ઉપયોગ કરો અને એના વિકલ્પો શોધો. વિકલ્પો એટલે ખબર પડે છે, ગાડી શેનાથી ચાલે છે? પેટ્રોલ ડીઝલથી. પેટ્રોલ ડીઝલ શું છે? સંસાધન છે, બરાબર છે. પરંતુ ગાડી જે પેટ્રોલ ડીઝલથી ચાલે છે એનો વિકલ્પ શોધો. એનો વિકલ્પ શોધીને કંઈક એવી ગાડી બનાવો કે જે પાણીથી ચાલે, હવાથી ચાલે, ફૂંક મારોને ચાલે, એવી કંઈક ટેકનોલોજી બનાવો. આવી ટેકનોલોજીના વિકલ્પો જો શોધી લેશો તો પેટ્રોલ ડીઝલ બચી જશે અને પાણી તો છે જ. અરે કેટલું બધું ભર્યું છે, ક્યારેય ખૂટવાનું નથી, અમર્યાદિત સંસાધન છે પાણી. એટલે આવો કંઈક વિકલ્પ શોધો ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જેથી કરીને સંસાધનોનું સંરક્ષણ થઈ શકે, બરાબર છે. બીજી વાત કરો કે સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે, એની તો વાત આપણને ખબર જ છે કે જો પાણીથી ચાલતી ગાડી બનાવી અને જે ચાલશે, અરે રસ્તા ઉપર જગ્યા નહીં હોય ચલાવવા માટે, એટલા લોકો ખરીદશે, વેપાર ધંધો પણ થશે, તમને પણ ફાયદો થશે, મને પણ ફાયદો થશે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જશે, પાણીનો તો ભાવ જ નહીં લેવાય, મફતમાં બધાને ઘરે આવે છે. એટલે આવું લાંબા ગાળે બહુ ફાયદાકારક બનવાનું છે અને સરકારે પણ આના ઉપર વિચાર વિમર્શ કરવાનો છે. કડક કાયદા બનાવો. અરે સંસાધનોનું સંરક્ષણ કરવું હોય તો વાહનો અંગે અડક કાયદા બનાવો, નિયમ બનાવો અને એનો સખ્તાઈથી અમલ. અમુક અમુક ફેક્ટરીઓ તો એ કેવી કેવા ઉપયોગો કરે છે, નદી કિનારે પાણી લે અને એ જ નદીમાં પાણી છોડે, ગંદુ કરે, બોલો. આવું નહીં કરો. સરકારે આની ઉપર યોગ્ય અમલ કરવો જોઈએ, યોગ્ય કાયદો બનાવવો જોઈએ અને આવા લોકોની સામે સખ્તાઈથી એનો કડક પાલન થાય એવો અમલ કરાવવો જોઈએ. બીજી વાત કરી છે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ આ બધી બાબતો સાથે સંકળાયેલો છે. એનાથી બધા નાગરિકોને વાકેફ કરો. અમુક લોકો છે જેની પાસે આવો સ્માર્ટફોન નથી, આવો મોબાઈલ ફોન નથી, એમના ઘરે તમારે ઘરે જેવું ટીવી લાગ્યું છે એવું ટીવી નથી, એમના ઘરે સમાચારપત્રો નથી આવતા, એમની પાસે માહિતીનો અભાવ છે. તો જેમની પાસે આવી માહિતી નથી એને જાગૃત બનાવો કે ભાઈ આવો કંઈક ઉપયોગ, પાણીથી ચાલતી ગાડી આવી છે તો એ ખરીદો ને, પેટ્રોલ ડીઝલની શું કામ ચલાવો છો. તો આ બધો કાર્યક્રમ દરેકે દરેક નાગરિક સુધી પહોંચાડો, જેથી કરીને આપણને આવનારા સમયમાં સંસાધનો મળી રહે, બરાબર છે. બીજું આપણે આજના અંકની અંદર આટલું જ સમજવાનું છે કે કુદરતી સંસાધનો જે મર્યાદિત પ્રમાણમાં છે એનો ટેકનોલોજીનો ઉપયોગ કરી નવો વિકલ્પ શોધો અથવા તો તેમને જાળવી રાખો. આટલું જ આપણે સમજવાનું છે, કંઈક બીજું નવું આપણે સમજવાનું નથી, બરાબર છે. તો આટલું જ રાખીએ છીએ, હજુ પણ આનાથી નવી વિશેષ વાતો આગળ ભણીશું. આજે તમને જેવી મજા આવી એવી આવતા લેક્ચરમાં પણ મજા લાવીશું. એટલે ત્યાં સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ.